ચીખલી તાલુકામાં સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત સોલાર પેનલો ખેડૂતોને આપવામાં આવી હતી. ચાર ગામના ખેડૂતોને સોલાર પેનલ દ્વારા વીજળી પેદા કરી સરકાર ખરીદશે અને ખેડૂતોને ફાયદો થશે તેવી યોજના હેઠળ 70 જેટલા ખેડૂતોને યોજનાનો લાભ આપ્યો હતો. પરંતુ ખેડૂતોને પૈસા મળવાના બદલે હજાર અને લાખો રૂપિયાનું બિલ ફટકારાયું હતું, જેને લઈ આજે વાસંદા ચીખલીના ધારાસભ્યની આગેવાનીમાં ધરણા યોજવામાં આવ્યા હતા. બે વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી ઉત્પાદન માટે સ્કાય યોજના હેઠળ ખેડૂતોના ખેતરમાં સોલાર પેનલ લગાવીને ખેડૂતોને મીઠા સ્વપ્ન બતાવ્યા હતા, જેમાં DGVCL વિભાગના અંડરમાં ખેડૂતો સાથે સોલાર પેનલ ઊભી કરી હતી. સરકારની સબસિડી પણ મળવાનો ઉલ્લેખ થયો હતો. સબસિડી મળવાની તો દૂર, હજી સુધી DGVCL ખેડૂતોને ચક્કર આવી જાય તેવા વીજળીના બિલો આપી દીધા છે, જેમાં ફાયદા કરતાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અન્યાય સામે વાસંદા વિધાનસભા ધારાસભ્ય અનંત પટેલ જોડાયા છે, આંદોલન પર ઉતર્યા છે. સુરખાઈ ખાતે DGVCLની કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા હતા. આ સ્કાય યોજના હેઠળ જે સોલાર પેનલ આપવામાં આવી છે તેમાં વીજળી જનરેશન ઓછું થવાની સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતોને બિલ આવ્યા છે, હપ્તાના છે તે વીજ બિલ ઓછું છે, પરંતુ 2-3 મહિના સુધી જે જનરેશન થશે તેમાંથી આ બિલોના રૂપિયા વસૂલવામાં આવશે. જે રીતે અહીંના ખેડૂતોને સોલાર પેનલ સ્કાય યોજના હેઠળ આપીને એમને જે છેતરપિંડી કરવામાં આવી હતી એના વિરોધમાં આજે અમે રાનકુવાની કચેરી જે છે સુરખાઈ ખાતે ધરણા પર બેઠા છે. અહીંના 70 જેટલા ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, એમને લોભ લાલચ આપીને સોલાર પેનલ આપવામાં આવી હતી, જેની યુનિટ કોસ્ટ 2,60,000 હતી. પરંતુ ખેડૂતો પાસે ટોટલ પૈસા તો હપ્તાના ભરાવાના છે અને એમની સોલાર પેનલ હજુ સુધી જનરેટ નથી થતી, એમને કોઈ પણ જાતનો ફાયદો નથી થયો, ત્યારે એમની પાસે મોટા બિલો મોકલી અપાયા છે. અને જો આ ખેડૂતોના બિલો માફ ન કરવામાં આવે અથવા એમના હપ્તા માફ ન કરવામાં આવે અને એમની સાથે કરેલી છેતરપિંડી સોલાર પેનલ પાછી ન લઈ લેવામાં આવે ત્યાં સુધી અમે ખેડૂતો સાથે આંદોલનો કરતા રહેશું. આજે આપણી આ કચેરી ખાતે સુખાઈ મુકામે DGVCL કંપનીમાં આનંદભાઈ અને ખેડૂતો સાથે ઉપવાસ પર બેસેલા, આ વારામાં મારે એટલું કહેવું છે કે જે આ ખેડૂતો જે જોડાયેલા છે એ લોકોનું જે જનરેશન ઓછું થવાને કારણે જે વીજ બિલના હપ્તાઓ પેટે જે મોટી રકમ 2 વર્ષમાં આવી છે ભેગી થઈને એ આ ખેડૂતોથી ભરી શકાય એમ નથી, એ એમની રજૂઆત છે. બીજું, એમણે જે જણાવ્યું છે કે એમાં જનરેશન ઓછું થયું છે એટલે અમને ફાયદો થયો નથી, તો તે બારામાં અમે ગઈકાલે આનંદભાઈ સાથે બી મિટિંગ કરી, ત્યાં પણ એમણે બી સાચી જે યોજના હતી એને સાચો સમજ આપી, જાણકારી આપી. કાલે અમારા ઉપરી અધિકારી સાથે પણ અમે ચર્ચા કરી. હવે આ ખેડૂતોનું જે જનરેશન ઓછું થાય છે તે માટેના શક્ય કારણો જે છે એના નિવારણ માટે અમે કંપનીના જે સોલાર એજન્સી છે શક્તિ સોલાર એને પણ બોલાવ્યા છે, એમણે ખેડૂતો રૂબરૂ પણ એમણે વાર્તાલાપ કર્યો છે. અમે ભેગા મળીને 3-4 મહિનાની અંદર એ લોકોનું જે જનરેશન ઓછું થયું છે એ કયા કારણે થયું છે અને એના નિવારણના પ્રયત્નો મેક્સિમમ પ્રયત્નો અમે કરનાર છે. તમારું નામ શું? નિયાસભાઈ મંગાભાઈ, ગામ ઉંઢવાડ. હા, મારે ત્યાં 3 વાહ જમીન છે. 3 વાહમાં 1 વાહ તો સોલારમાં નીકળી ગયો. હા, 2 વાહ બચ્યું. 56,000 રૂપિયા બિલ આવ્યું તો હું ભરવાનો કાઢીશ, કારણ કે આજે મારે બોરમાં પાણી તો સહે નથી, તો હું ભરવાનો કાઢી બિલ. મોટર તમે આજે સુધી મારું મોટર ચાલુ જ નથી કહી. હું તારા 13-56,000 રૂપિયા બિલ આવ્યું, 13,000 રૂપિયા મેં વ્યાજે લાવીને આમાં ભર્યા છે. આજે આ બિલ ભરવા જવાનું કે ઘરમાં ખાવા જવાનું? એટલે મારા પાસે પૈસા નથી, હું તો મજૂરી કરીને કામ, તો મારે ત્યાં આ બિલના ભરવાના એવા નાણાં નથી મારા પાસે. હિતેશ વગેરેનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી.